કોરોનાની મહામારીને પગલે લોકડાઉનનું ચુસ્તપણે અમલીકરણ થાય અને કાયદો વ્યવસ્થા સચવાય તે માટે પોલીસ તૈનાત છે, ત્યારે પોલીસના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવી પણ ખૂબ જ અનિવાર્ય છે। ત્યારે સુરતની પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે સુરતના વરાછા અને ડિંડોલીના 163 પોલીસ જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરના છાંયમાં વ્રથિત છે, જેમાં ભારત પણ બાકાત નથી। ત્યારે ભારત આજે લોકડાઉનની પરિસ્થિતિમાં છે, ત્યારે લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખી પોલીસ જવાનો રાત દિવસ રોજ ખડેપગ પોતાની ફરજ બજાવે છે। ત્યારે સમાજના લોકોએ પણ પોલીસ જવાનોના હેલ્થની ચિંતા કરવી અત્યંત જરૂરી છે। ત્યારે તારીખ 22 એપ્રિલ 2020 ના રોજ સુરતના વરાછા અને ડિંડોલી પોલીસ કર્મીઓનું નિઃશુલ્ક બ્લડ પ્રેશર, બ્લડ શુગર, ઓક્સિજન લેવલ, પલ્સ તથા અન્ય તપાસ કરવામાં આવી હતી। સુરતની પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સુરતના વરાછા અને ડિંડોલીના 163 પોલીસ જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડર ડોક્ટર પ્રફુલ્લ સિરોય આજે રોજ વરાછા હોમગાર્ડ્સ જોન બી દ્વારા હોમગાર્ડ છે, લોકો અત્યારે આ સમયમાં કપરા સમયમાં જ્યારે ડ્યુટી કરતા હોય ત્યારે એમનો મેડિકલ હેલ્થ ચેકઅપના એક કાર્યક્રમનું આયોજન પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આજરોજ સુમન સ્કૂલના પતાંગણમાં કરવામાં આવેલું છે। હેતુ માત્ર એટલો છે કે હોમગાર્ડ્સની તબિયત જોવી ખૂબ અનિવાર્ય છે, કારણ કે એ લોકો જ્યારે એમના પરિવાર સાથે જતા હોય ત્યારે એમના પરિવારને પણ આવું કોઈ ઇન્ફેક્શન ના લાગે એના માટે તકેદારીના ભાગરૂપે આજરોજ એક માનદ સેવા કરતી સંસ્થામાં જે હોમગાર્ડ જોડાયેલા છે એમનું આજરોજ 100 જેટલા હોમગાર્ડનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। જનરલી કોઈ પ્રોબ્લેમ હોતા નથી, પરંતુ કંઈક સામાન્ય પણ પ્રોબ્લેમ હોય તો હોસ્પિટલના જે ડૉક્ટર મિત્રો આવેલા છે એમને ચેકઅપ કરશે અને યોગ્ય સારવાર પણ આપશે। વંદે માતરમ, ભારત માતા કી જય।